गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो બધા? મજામાં? ચાલો આજે આપણે ફરી એક વખત મહદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગમાં ભેગા થયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે એ ધોરણ 4 ની અંદર કયો વિષય ભણીશું? ધોરણ 4 ની અંદર વિષય ગણિત ભણવાનો છે, બરાબર છે? અરે, વિષય ઇંગ્લિશ ભણવાનો છે. ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર આપણે શેનું રિવિઝન કરી રહ્યા છીએ? કોણ કહેશે મને? વેરી ગુડ, આપણે એમાં FA 4નું રિવિઝન કરી રહ્યા છીએ, બરાબર છે? ગઈકાલના લેક્ચરની અંદર આપણે છે એમાં Question 1 શીખી ગયા. Question 1 શું હતો? Question 1? હા, Question 1 હતો, ટીક ધ કરેક્ટ સ્પેલિંગ ફ્રોમ ધ ફોલોઈંગ એક્શન વર્ડ્સ. શું હતું? ટીક ધ કરેક્ટ સ્પેલિંગ ફ્રોમ ધ ફોલોઈંગ એક્શન વર્ડ્સ, બરાબર છે સ્ટુડન્ટ્સ? એમાં મેં તમને અમુક સેન્ટેન્સ આપ્યા હતા અને સેન્ટેન્સ ઉપરથી મેં તમને એક્શન વર્ડ્સ શોધવાના કીધા હતા. તમે બધાએ સરસ રીતે હોમવર્ક કર્યું જ હશે, કર્યું હતું ને? હા, તો આજે આપણે છે એ ફરી એક વખત એ ક્વેશ્ચન છે એ રિપીટ કરીશું, એટલે કે તમારે ફરીથી રિવિઝન થઈ જાય. અને ત્યારબાદ આપણે Question 2થી તમારે ફેરબુકની અંદર પાછું લખવાનું છે. આપણે ગઈ આગળના લેક્ચરમાં ઇંગ્લિશના આપણે Question 1 છે એ ફેરબુકની અંદર લખી જ લીધો છે, લખી લીધો છે ને? તો આજે આપણે છે એ માત્ર સમજવાનું છે, બરાબર છે? અને મેં તમને કાલે જે હોમવર્ક આપ્યું હતું ઇંગ્લિશના લેક્ચરમાં એ આજે આપણે સોલ્વ કરીશું, એટલે તમારે બધાને પણ ચેક થઈ જાય કે તમે બધાએ કેટલું સાચું લખ્યું છે, બરાબર છે? ને હજી પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે હોમવર્ક નથી મોકલતા. તો શું કારણથી હોમવર્ક નથી મોકલતા વિદ્યાર્થી મિત્રો? જો તમે લોકો સરસ રીતે ભણશો અને હોમવર્ક જે આપીએ છીએ એ હોમવર્ક સરસ રીતે કરીને મોકલશો ને, તો તમને એક્ઝામમાં છે ને તમને બધું જ આવડી જશે. એવું હશે જ નહીં શબ્દ તમારી પાસે કે મને આ નથી આવડતું, કારણ કે ઓનલાઈન ટીચિંગ દ્વારા એટલું બધું સરસ તમને લોકોને અહીંયાથી બધું જ તમને મટીરિયલ મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે ખાસ પ્રયત્ન કરજો કે રેગ્યુલર હોમવર્ક થાય. અને તમને ખબર છે અહીંયા તમે હોમવર્ક મોકલો ને તો હોમવર્કની યાદી પણ અહીંયા થાય છે કે કેટલા વિદ્યાર્થીનું અહીંયા હોમવર્ક આવે છે, એના પણ નામ છે એ મિસ છે એ ગ્રુપની અંદર મૂકે છે. તો હવેથી ખાસ વિદ્યાર્થી મિત્રોને રિક્વેસ્ટ છે કે હોમવર્ક છે એ રેગ્યુલર સેન્ડ કરવું, બરાબર છે? તો આપણે Question 1 છે એ ફરી એક વખત રિવિઝન કરી અને Question 2ની તરફ આગળ વધીશું. ટીક ધ કરેક્ટ સ્પેલિંગ ફ્રોમ ધ ફોલોઈંગ એક્શન વર્ડ્સ. અહીંયા આગળ તમને એક્શન વર્ડ્સ આપેલા છે, એટલે કે તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે વિશ, WISH, તેનો ખરો એક્શન વર્ડ્સ કયો છે એના ઉપર તમારે સર્કલ કરવાનું છે અથવા લાઈન કરવાની છે. આપણે એક્ઝામની અંદર ટીક કરવાનું છે, બરાબર છે? તો વિશ એનો ખરો એક્શન વર્ડ્સ છે WISHING, વિશિંગ, બરાબર? હવે એના પછીનું છે એ છે, જુઓ તો કયું છે વિદ્યાર્થી મિત્રો? એના પછીનો વર્ડ્સ છે SIT, સીટ.
શું છે? SIT, સિટ. તેમાં ખરો સ્પેલિંગ કયો આવશે? SITING. પછી છે સ્ટેન્ડ, STAND, સ્ટેન્ડ. તો સ્ટેન્ડમાં STANDING કે STANDING? વેરી ગુડ, સ્ટેન્ડ, STANDING, સ્ટેન્ડિંગ. એના પછી છે RUN, તો એમાં શું આવશે? RUNNING કે RUNING? એમાં આવશે RUNNING. શું આવશે? RUNNING. પછી છે ફોર્થ, WRITE, WRITE. શું આવશે એમાં? WRITEING અથવા WRITING? વેરી ગુડ સ્ટુડન્ટ્સ, WRITING. ઈ નીકળી જશે અને ઈની જગ્યાએ ING રૂપ લાગી જશે. તો હવે તમને લોકોને ખૂબ જ સરસ રીતે એક્શન વર્ડ્સ આવડી ગયા છે, કે તમને એક શબ્દ આપેલો હોય અને એના ઉપરથી સાચો એક્શન વર્ડ્સ એનો કયો બને છે એ તમારે લખવાનો હોય, ટીક કરવાનો હોય, તો તમે સરસ રીતે કરી શકો છો. વેરી ગુડ સ્ટુડન્ટ્સ. હવે છે ક્લેપ, CLAP, ક્લેપ. ક્લેપનું શું થશે સ્ટુડન્ટ્સ? CLAPPING કે CLAPING? CLAPPING, ક્લેપિંગ. પછી છે DANCE, ડાન્સ. તેમાં DANCING કે DANCING? ડાન્સિંગ. વેરી ગુડ, અહીંયા આવશે DANCING. ઈ નીકળી ગયો અને ING લાગી જશે. પછી છે સિંગ, SING, સિંગ. તો એનો એક્શન વર્ડ્સ કેવી રીતે બનશે? SINGING કે SINGING? એમાં આવશે SINGING, સિંગ. પછી છે WALK, કે વોક. એનું એક્શન વર્ડ્સ WALKING કે WALKING? વેરી ગુડ, WALKING, વોકિંગ. કમ, COME, કમ. કમનું કેવી રીતે બનશે? COMING કે COMEING? વેરી ગુડ, COMING, કારણ કે ઈની જગ્યાએ INGનું રૂપ લાગી જાય છે. આપણે ત્રણ નિયમ આપેલા છે, એ નિયમની અંદર અમુક એક્શન વર્ડ્સના અંતે માત્ર INGમાં મૂકવામાં આવે છે,
અમુક એક્શન વર્ડ્સનો છેલ્લો અક્ષર બેવડાવીને આએનજી મૂકવામાં આવે છે. અને ત્રીજો નિયમ છે કે જે એક્શન વર્ડ્સના અંતમાં ઈ લાગતો હોય તો ઈની જગ્યાએ આએનજી લગાડવું. આપણી પાસે ત્રણ નિયમ તૈયાર જ છે અને ત્રણ નિયમ આપણે પાકી બુકની અંદર પણ લખેલા છે. અને જેની પાસે સ્વાધ્યાય પોથી છે એને સ્વાધ્યાય પોથીની અંદર પણ આ ત્રણ નિયમ આપેલા જ છે. પછી છે ક્રાય, CRY, ક્રાય. ક્રાયનું શું થશે? CRY ING, ક્રાઇંગ. CRY ING, ક્રાઇંગ. બરાબર છે. હવે એના પછી JUMP, જમ્પ. JUMP, જમ્પ. તો એમાં શું આવશે? JUMPPING કે JUMPING? તો એમાં આવશે JUMPING. પછી છે ક્લોઝ, CLOSE. તો એમાં આવશે CLOSING. ઈની જગ્યાએ ING, અહીંયા આગળ ઈ લગાડીને ING મૂકવામાં આવ્યું છે તો એ આવે નહીં. પછી છે મેક, MAKE. તો એમાં ખરો સ્પેલિંગ કયો આવશે સ્ટુડન્ટ્સ? MAKING. MAKING, મેકિંગ એટલે બનાવવું, કોઈ પણ વસ્તુ છે એ બનાવવી. એના પછી છે ફ્લાય, FLY, ફ્લાય. તેમાં શું આવશે? FLY ING. શું આવશે? FLY ING. પછી છે સ્કીપ, SKIP, સ્કીપ. સ્કીપમાં ખરો એક્શન વર્ડ્સ કયો આવશે? SKIPPING કે SKIPING? અરે વાહ, SKIPPING. SKIPPING. પછી છે લાફ, LAUGH, લાફ. તેમાં શું આવશે? LAUGHING, લાફિંગ. પછી છે થ્રો, THROW, THROW, થ્રો. તો એમાં શું આવશે? THROWING, થ્રોઈંગ. પછી છે રીડ, READ, રીડ. રીડનું શું થશે? READ ING, રીડિંગ. પછી છે કિક, KICK, કિક. તો કિકનું KICK ING, કિકિંગ. પછી છે લાસ્ટ, WSWIM, સ્વિમ. સ્વિમનું શું થશે? SWIMMING, સ્વિમિંગ. બરાબર છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આ સેન્ટેન્સ જોયા હતા. કવિતા ઇઝ ડાન્સિંગ, મેઘા ઇઝ રીડિંગ, આઈ એમ રનિંગ, યુ આર ક્લેપિંગ, ધ ડોગ ઇઝ જમ્પિંગ, આઈ એમ રાઇટિંગ, યુ આર સ્કીપિંગ, હી ઇઝ સ્વિમિંગ, શી ઇઝ સ્લીપિંગ, ધ કેટ ઇઝ સિટિંગ, અમિત ઇઝ પ્લેઇંગ, આઈ એમ મેકિંગ ટોઇઝ, યુ આર સિંગિંગ,
मीना इज लाफिंग एंड नितिन इज ड्रॉइंग। મેં તમને લોકોને આ સેન્ટેન્સ આપ્યા હતા અને એ સેન્ટેન્સના આધારે તમને અહીંયા આગળ વાક્યો શબ્દો આપેલા હતા। શું આપેલું હતું? શબ્દો આપેલા હતા। હવે એની અંદર આપણે છે એ સાચા સ્પેલિંગ એટલે કે એક્શન વર્ડ્સ જે છે એ ફરતે सर्कल करवानू छे। एटले के आ वाक्योनी अंदर जेटला एक्शन वर्ड्स आव्या छे ए आपणे जोई अने अहींयाथी ए शब्द गोती अने एनी फरते सर्कल करवाना छे। बराबर छे? तो विद्यार्थी मित्रों चालो रेडी बद्दा आ बद्दाए होमवर्क करी लीधुं छे एटले बद्दाने आवडतुं जशे। आवडे छे ने? हाँ तो चालो आमांथी एक्शन वर्ड्स गोतो अने क्यो जल्दी जल्दी। એમાં સૌથી પહેલું છે ડાન્સિંગ। ડાન્સિંગ ક્યાં છે? એક પછી છે રીડિંગ। રીડિંગ ક્યાં છે? ગોતો જલ્દી। વેરી ગુડ। પછી છે રનિંગ। આઈ એમ રનિંગ। વેરી ગુડ। I am running। પછી you are clapping। પછી the dog is jumping। પછી I am writing। પછી યુ આર સ્કીપિંગ। પછી હી ઇઝ સ્વિમિંગ। પછી શી ઇઝ સ્લીપિંગ। સ્લીપિંગ ધ કેટ ઇઝ સિટિંગ। અમિત ઇઝ પ્લેઇંગ। આઈ એમ મેકિંગ ટોઈઝ। યુ આર સિંગિંગ। મીના ઇઝ લાફિંગ। નિતિન ઇઝ ડ્રોઈંગ। જુઓ તો વિદ્યાર્થી મિત્રો 15 સેન્ટ વાક્યો થઈ ગયા, અરે 15 એક્શન વર્ડ્સ થઈ ગયા। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15। બરાબર છે? આપણે આગળ 15 વાક્યો જ આપેલા છે। બરાબર છે? હવે આપણે ક્વેશ્ચન 2, ચલો ફેરબુક અને પેન્સિલ કાઢો ફટાફટ અને એમાં હેડિંગ લખો ક્વેશ્ચન 2 ફિલિંગ ધ બ્લેન્ક્સ। ક્વેશ્ચન 2 ફિલ ઇન ધ બ્લેન્ક્સ। લખી
એમાં ફર્સ્ટ બ્લેન્ક્સ છે, ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા એક્શન વર્ડ્સના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો. એક એક્ઝામ્પલ આપેલું છે, હી ડેશ અ સોંગ, એમાં કૌંસમાં આપેલું છે રાઇટ, તો આપણે લખેલું છે હી ઇઝ રાઇટિંગ અ સોંગ. એના પછીની ફર્સ્ટ, યુ ડેશ ઓન ધ ચેર, બ્રેકેટ્સની અંદર સ્ટેન્ડ, તો શું આવશે? યુ આર સ્ટેન્ડિંગ ઓન ધ ચેર. સેકન્ડ, મીના ડેશ બ્રેકેટ્સમાં વોક, Meena is walking. Third, the cat dash brackets ની અંદર આપ્યું છે sleep. The cat is sleeping. Fourth છે Harsha dash બ્રેકેટ્સમાં આપ્યું છે સ્કીપ, તો શું લખશો? હર્ષા ઇઝ સ્કીપિંગ. જો એમાં પણ તમારે એક્શન વર્ડ્સ છે એ ખરા લખવા પડશે. સ્કીપિંગનો સ્પેલિંગ જુઓ, વોકિંગનો સ્પેલિંગ જુઓ, સ્ટેન્ડિંગનો સ્પેલિંગ જુઓ, બરાબર છે? ફિફ્થ છે આઈ ડેશ મિલ્ક, બ્રેકેટ્સની અંદર આપ્યું છે ડ્રિંક. આઈ એમ ડ્રિંકિંગ મિલ્ક. સિક્સ છે મોના ડેશ, બ્રેકેટ્સમાં આપ્યું છે ડાન્સ. જુઓ હવે ડાન્સ આપ્યું છે DANCE ડાન્સ, તો સ્ટુડન્ટ્સ એમાં પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ડાન્સનો એક્શન વર્ડ્સનું યોગ્ય રૂપ આપણે કઈ રીતે મૂકીશું. તો જુઓ તમે, મોના ઇઝ ડાન્સિંગ. પછી છે યુ ડેશ એન એપલ, બ્રેકેટ્સની અંદર આપ્યું છે ઇટ. યુ આર ઇટિંગ એન એપલ. પછી છે દેવ ડેશ ધ બોલ, બ્રેકેટ્સમાં આપ્યું છે કિક. દેવ ઇઝ કિકિંગ ધ બોલ. પછી She dash to school, brackets માં આપ્યું છે કમ. શું લખીશું આપણે ત્યાં? She is coming to school. પછી છે I dash a kite, brackets માં આપ્યું છે fly. I am flying a kite. પછી છે ગીતા ડેશ ક્લેપ, ગીતા ઇઝ ક્લેપિંગ. પછી છે યુ ડેશ ઓન માય બેગ, બ્રેકેટ્સમાં આપ્યું છે સિટ. યુ આર સિટિંગ ઓન માય બેગ. તેરમી બ્લેન્ક્સ, યુ ડેશ ક્રિકેટ, બ્રેકેટ્સની અંદર આપ્યું છે પ્લે. યુ આર પ્લેઇંગ ક્રિકેટ. ચૌદમું છે શીતલ ડેશ અ કાઇટ, બ્રેકેટ્સમાં આપ્યું છે મેક. શીતલ ઇઝ મેકિંગ અ કાઇટ. પંદરમું છે મનોજ ડેશ, બ્રેકેટ્સમાં આપ્યું છે સ્વિમ. મનોજ ઇઝ સ્વિમિંગ.
સોલમું છે આઈ ડેશ હોમ, બ્રેકેટ્સ વાપ્યું છે ગો. આઈ એમ ગોઈંગ હોમ. 17મી બ્લેન્ક્સ, હી ડેશ ધ ડોર, બ્રેકેટ્સમાં છે ક્લોઝ. હી ઇઝ ક્લોઝિંગ ધ ડોર. પછી છે 18મું, આઈ ડેશ, બ્રેકેટ્સમાં આપ્યું છે રન. આઈ એમ રનિંગ. 19મું છે, નીતા ડેશ લાફ, નીતા ઇઝ લાફિંગ. 20મી બ્લેન્ક્સ છે, કેતન ડેશ અ બુક, બ્રેકેટ્સમાં આપ્યું છે રીડ. કેતન રીડિંગ અ બુક. કેતન ઇઝ રીડિંગ અ બુક. 25 સ્ટુડન્ટ્સ, જુઓ કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કુકુ ઇઝ ડેશ ડાન્સિંગ કે વોકિંગ. કુકુ ઇઝ ડાન્સિંગ કે વોકિંગ. વેરી ગુડ, ડાન્સિંગ. કુકુ ઇઝ અ સોંગ મેકિંગ કે સિંગિંગ. કુકુ છે એ શું કરે છે, ગીત બનાવે છે કે ગીત લખે છે. શું કરે છે સ્ટુડન્ટ્સ? કુકુ ઇઝ સિંગિંગ અ સોંગ. શું આવશે? કુકુ ઇઝ સિંગિંગ અ સોંગ. કુકુ ઇઝ ડેશ અ સ્ટોરી રીડિંગ કે રાઇટિંગ. વેરી ગુડ, રીડિંગ. કુકુ ઇઝ ડેશ ટુ સ્કૂલ ફ્લાઇંગ કે વોકિંગ. વેરી ગુડ, ફ્લાઇંગ. પછી કુકુ ઇઝ ડેશ અ સોંગ રીડિંગ કે રાઇટિંગ. રાઇટિંગ. કુકુ છે એ સોંગ લખે છે. પછી કુકુ ઇઝ ડેશ ક્રિકેટ વોચિંગ કે પ્લેઇંગ. તો પ્લેઇંગ. કુકુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. કુકુ ઇઝ ડેશ બેટિંગ કે બોલિંગ. કુકુ ઇઝ બેટિંગ. હવે એના પછીની લાસ્ટ 5 બ્લેન્ક્સ. ચૂઝ ધ રાઇટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ ફિલિંગ ધ બ્લેન્ક્સ. તમને બ્રેકેટ્સમાંથી સાચો વર્ડ શોધી અને બ્લેન્ક્સની અંદર લખવાનો છે. આ છે હોલી ફેથની બ્લેન્ક્સ. રેઇનબો આપણે જે લેસન ચલાવ્યું ને એની. I meet him on the dash. તો ROAD રોડ કે ROADE રોડ? ROAD રોડ. Clouds are dash then the ships. Pretty કે prettier? એમાં આવશે prettier. પછી છે ધીસ બ્રિજ લુક્સ લાઈક અ ડેશ. બો કે લો? બો. સમ બર્ડ્સ કેન ફ્લાય વેરી ડેશ સ્કાય કે હાઈ?
હાઈ એટલે કે ઊંચા ઉડે છે. There were many ships on the SEEC કે SEAC. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે જેટલી બ્લેન્ક્સ શીખ્યા, બત્રીસ કે તેત્રીસ બ્લેન્ક્સ આપણે જે શીખ્યા એ બધી જ હું તમને PDF દ્વારા મોકલીશ. તમારે એ બધી બ્લેન્ક્સ ક્વેશ્ચન 2ની અંદર લખવાની છે. એમાંથી તમને 5 માર્ક્સની બ્લેન્ક્સ પૂછાશે, માટે તમારે બધી જ બ્લેન્ક્સ છે એ ફેરબુકની અંદર લખવાની રહેશે. ઓકે, તો આજનું તમારું હોમવર્ક છે ફિલિંગ ધ બ્લેન્ક્સ, એકવાર ફેરબુકની અંદર અને એકવાર રફ બુકની અંદર લખવી. ઓકે, થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય.